ઐતિહાસિક રામકુંડની ઉપેક્ષાથી રામ ભક્તો વ્યથિત. હમીસર તળાવ પાસે આવેલા રામ દરબારની પાછળ ઐતિહાસિક રામકુંડ આવેલો છે. આ ઐતિહાસિક ધરોહરને સાચવવામાં, તેની સંભાળ રાખવામાં સંબંધિત તંત્રો નિષ્ફળ રહ્યા છે. કુંડમાં મોટી માત્રામાં લીલ થઈ ગઈ છે, જેના કારણે કુંડનું પાણી લીલા કાચ જેવું થઈ ગયું છે. કુંડની આસપાસ પણ સફાઈનો અભાવ છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે રામનવમીના પવિત્ર દિવસે કચ્છ કેરેટીવ ન્યૂઝની ટીમ એવી જગ્યાઓ પર જાય છે કે જ્યાં જગ્યાનું નામ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે અને એ જગ્યાઓ ઐતિહાસિક આવેલી છે, પરંતુ તેની ઉપેક્ષાને કારણે તે જર્જરિત હાલતમાં કે બિસ્માર હાલતમાં છે. અત્યારે કચ્છ કેરેટીવ ન્યૂઝની ટીમ આવી છે ભુજના ઐતિહાસિક અને લગભગ 300 વર્ષ જૂના, કદાચ 300 વર્ષ કરતાં પણ જૂનાનો ઇતિહાસ હોઈ શકે તેવા રામકુંડ ઉપર. આપ મારી પાછળ જોઈ રહ્યા છો, હું કેમેરામેન કરણ વાઘેલાને કહીશ કે જે રામકુંડમાં અત્યારે પાણી છે એના વિઝ્યુઅલ આપને બતાવે. એ પાણી સંપૂર્ણ રીતે, એટલે કે સંપૂર્ણ રીતે લીલવાળું થઈ ગયું છે અને પાણીનો કલર લીલો થઈ ગયો છે. આ ભુજ નગરપાલિકા કે જે પણ વહીવટી તંત્રના હસ્તક આ કુંડ આવતો હોય તે તંત્રને કચ્છ કેર તરફથી એક અપીલ કરવામાં આવે છે કે ભગવાન શ્રી રામની શ્રદ્ધા આસ્થા જે કુંડ સાથે જોડાયેલી છે એ ભક્તોની આસ્થાને અહીં ઠેસ પહોંચે છે. આ કુંડની અંદર નવું પાણી નાખવામાં આવે કે આ કુંડની સફાઈ કરવામાં આવે, જેથી અહીં દર્શન કરવા આવતા આ રામકુંડના પવિત્ર જળનો સ્પર્શ કરવા કે ચરણામૃત લેવા આવતા ભક્તોની જે ધાર્મિક લાગણી છે એને ઠેસ ન પહોંચે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, રામકુંડ, ભુજ, કચ્છ.